જેને છોકરા ન હોય એ ભાગ્યશાળી ગણવો? છોકરા ના હોય એ છોકરા હોય એ બધું શું છે કે જેનો જેમ ગુંચવેલું વધારે હોય ને એને તો વધારે જંજાળ હોય, ઓછું ગુંચવેલું જંજાળ ઓછી હોય. ચોપડા હિસાબ છે ને, બધા હિસાબ છે. તમારે કેટલા છોકરા છે? હા, આ 10-12 વાર શું થતું છે? જે તાઇડ તાઇડ માં તમે હેરાન થાય, 10-12 હોય ત્યારે શું થતું? ઘણા લોકો મને કહે મારે તો ડઝન છે, કે છે 9 છોકરા ને 3 છોડીએ, કે છે આખું ડઝન પૂરું. જો લોકો ડઝન ના બોલી, મગા દર્જન બોલી દે, કઈ દર્જન શું થાય? વિચાર છૂટકો થઈ ગયા, કઈ છોકરા કઈ નાખી દેવાય, કે બધો પ્રયોગ પૂરો કરવો પડે. બધો હિસાબ છે ને, ઋણાન બધો હિસાબ છે ને, બધો પ્રયોગ પૂરો કરવો પડે. બધો તાઇડ છોકરા વાળી સેવા કરનારા નીકળે, પાંચ મારનારા નીકળે, મારતે મારે ખાવો પડે. અને લોકોને શું કેવું પડે? મારા છોકરા બહુ સારા છે એવું કેવું પડે. બેવડી આપડે જાય ને, નિકાલ કરી દેશે. એ વહુ ને હું ડાયરી કરી આપી છે એવું કહું. મારી પાસે એક દાડો આવતી નથી, તમારું નામ દોસ્ત આવશે તો પછી આવી દે. જ્ઞાન હોય આપી દીધું. થોડાક મહાત્મા બધા થોડાક મહાત્મા થોડાક ના થોડાક છે, ખુલ્લું ખુલ્લા દિલે કબૂલ ના કરે, થોડાક વાર કબૂલ કરે, બધા કઈ ના કબૂલ કરે. ખબર ને, કબૂલ કરવું તે ઉપર જોઈએ. આપડે છૂટા મુક્ત જ થવાનો છું. દાદાજી મને મુક્ત જ થાય, મુક્તિ આપી જ મને. તારા જ બોલે ને, આ ભાવ ની ફાઇલો છે, નિકાલ કઈ નાખ. જો બરાબર ફાઇલો તો સમજી ગયા ને આપડે. હાજી ઘણી જગ્યાએ સાસુ જમીને જોજો કરે, શું જોજો કરે છે. એક દાડો જયારે જમી પદે જમી જબરા જેવા ભાઈ કે આખી જિંદગી સંસાર મીઠો લાગે, પણ એક દાડો કાળો લાગે. એના સિવન ના ડોસી બહાર નીકળી ગયા છે. બરો આ સંસાર ખારો છે તો શીર લાગ્યો છે. ખારો મીઠો છે, ખારો છે મીઠો લાગે. લોકો લાગે છે ના, મીઠો લાગે છે, મીઠો માનીને જ ખાય છે, પીએ છે. જો કારણ ભ્રાંતિ ને લઈને, જેમ દારૂડિયો માણસ દારૂના અમલમાં ગમે તે કરે ત્યારે સારું જ લાગે, એ રીતે આમ બધું સારું લાગે છે. પણ એક દાડો છોકરે વળવા મળે ને, સારો કરીને દોશી મને ગારો ભળી ને, એટલે બહાર નીકળી ગયો. બરો આ સંસાર ખારો, માજી કાલે નતો ખારો, આજે જ ખારો થઈ ગયો. શિવ સુધી અત્યારે ખારો નતો. આવું કે એટલે બરોબર ભ્રાંતિ ઉતરી જાય, બધી દારૂ ઉતરી જાય. આ તો છે જ આવો ખારો છે, મીઠો મળે. તમારી સર્વિસ છે કે ભંતર છે? બિઝનેસ છે, સર્વિસ છે? દાદા હું આપણે એસ્ટેટમાં દલાલી કરું છું. એટલે તમારે મુક્ત જેવું ને, ખાસ બહુ બંધેલા નહીં ને, બહુ નીકળવું હોય તો નીકળી શકે. ના નીકળવું હોય નીકળાય ને, નોકરી હોય તેને છૂટકો ના થાય. પુરુષો 5,000 પગાર હોય પણ એમના બોસ હોય તો ગયા ને આપડે એ કઈ ઘેર કે ઘેર કે બોસ ના જોઈ માથે એટલે ફોરીન મોકલવા કેતા ને વિચાર ને, પાસ થયું જ નહીં ને, પાસ થયું જ આગળ મોકલ્યા ને. ધંધો અમારો કોન્ટ્રાક્ટ નતો બ્રધર ના વખતે, ધંધા માં ગાલવા થી ગાલશે, નહીં તો આપડે પાન ની દુકાન કાઢીશું. ગયા હુઈ તો જાય, ઘેર તો હોવી જવાય, કોઈ ઉપરી નહીં. આ તમે નહીં કહેતા ખેચડી કરી ગયા, પણ મધર એક વ્યક્તિ સ્વતંત્ર જોઈએ, શુભ બનાવવા માંગતા હતા. તસર શુભ ઉપર વડે હોય આપણને, તમારા અક્કલ નથી. આ અક્કલ નો કોથળો આવ્યો, એની જોડે બહુ જોડે, એની બહુ જોડે વળીને આવ્યો ને, આપણી જોડે વચ્ચી રહ્યા કરે. વળીને આવ્યો હોય પણ એની બહુ જોડે વળી જીડાયા કરે. આવું ને આવું બધું આવે,
કોન્ટ્રાક્ટ આપી. હજી દાદા નો ધંધો ચાલે છે. એટલે દાદા નો ધંધો શું તમે કોન્ટ્રાક્ટર? હજી ધંધો ચાલે છે. પછી બ્રધરે કહ્યું કે ભાઈ તું આમાં આવી જા કે છે. આમ બ્રેન સારું ને, એટલે જે આત્મગાલે એનું ઓલરાઈટ થઈ જવું. હું તો સલાહકાર આપી દઉં, હું તો સલાહ આપનારો થઈ જવું. જેમાં ગાલે તેમાં જેમાં તમે 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 જવેરાતમાં ગાલો, ગમે તે જેમાં ગાલો, તમે સલાહ આપતો થઈ જવું. એટલે કોઈ મહેનત બહેનત કરવા ના દે. તમારા ભાગીદાર હતા ને તે મને કહે છે તમારે તો આ પુસ્તક તો વાંચ્યા કરો, બે ત્રણ મહિને અમે અડચણ આવશે ત્યારે તમને કહીશું. તે અમે અમારી 3 મહિનાની મહેનત તમે 1 કલાકમાં કાઢી રાખો છો. હું બધા ફોડ પાડી આવું, સંસારના વ્યવહાર ના બધા ફોડ પાડી આવું. ભાગીદાર છોડ્યા ના તમે, કારણ કે ધર્મિષ્ઠ પુરુષ ક્યાંથી મળે? એ ગયા હતા ને સાહેબ. હાજી, પણ આ તો વ્યવહાર બોલવું હોય તો છોડ્યા નતા કહ્યું. કારણ બીજા એક ફ્રેન્ડે એવું કહ્યું હતું કે 12 મહિને તમને 1 લાખ રૂપિયા આપીશું અને ગાડી ભાગીદારીની પાર્ટનરશીપમાં, 1 લાખ તો તમને આપવા જ એમ કે ઓછો ઓછો નફો મળ્યો હોય તો વધારે નફો થયો તમારો કે છે, અને ગાડી તમને જુદી આપીશું કોન્ટ્રાક્ટના ધંધામાં. કોન્ટ્રાક્ટના ધંધામાં તેના મનમાં એમ કે આ છે તે સાદી રીતે રહે છે, આવું ન રહેવું જોઈએ. એટલે પૈસા આવે તો ગાડીમાં ફરે. પછી મેં એને કહ્યું રડવાનું જગ્યા રવા દે. કહ્યું રડવાની જગ્યા જોઈ ને કઈ જણી રડશો? પછી મને પૈસા વાળો કરશો, હું રડું, તું રડું. અમારા ભાગીદાર જોડે 12 મિનિટ 15,000 રૂપિયા કમાય, બહુ થઈ ગયું. અમારા ભાગીદાર જોડે તારી જોડે બસ નાગુ બોલતો આડી જાય મને આડી. અમારા ભાગીદાર નાગુ ના બોલે, કોઈ જડે ના કરે, અને આખો દાડો સત્સંગ ની વાતો હોય, બીજી ભંકેડ ના હોય. અમારે ઓછું ભલું કહે ભાઈ, ખોટ જાય તો અમારી, અને તમારી જોડે તો 1 લાખ રૂપિયા કમાય તો ખોટા. પછી અમારે એક ભત્રીજો હતો, એનો ધંધો ચાલતો હતો ને, ત્યારે મેં ભાઈ એનું મેં કહું એને શીપ જાગ્યું, એનું મેં કહું 1300-1400 રૂપિયા પગાર થી મોકલતો. તે જમાનામાં 1400 આ તો હમણાં નહીં, આ તો પી વધી વાત. જો તે જમાનામાં એ ભાઈને અહીંયા આગળ 300 મળે એના તો 1400 પવડાયેલા છે. પણ એને કંટ્રોલ એવું કરી દઉં, કંટ્રોલ કરી દઉં. મને 1 લાખ રૂપિયા કમાડવા, મારે એ લોકો મૂકવા કઈ પાસે લેવા જવા પડે, ઉપાધિ કરી, ચેકબુક રાખવી પડે, સહી કરવી પડે. હા, અત્યારે સહીઓ કરવી પડે, સ્ટેજ ઉપાધિ રહી, આ સી ઉપાધિ રહી. આપડે કશું જોડે લઈ જવાનું હોય તો ઠીક છે, કઈ કરી નથી કરી. જોડે લઈ જવાનું, લઈ જવાની સહીઓ કરવી પડે. એમાં કેમ મળે તો ક્યાં લઈ જવાય સહીઓ કરી? તો જેટલી ઉપાધિ પાર વગર ધંધામાં કુદેશ મન નહીં બગડેલું ભાગીદાર સાથે. ભાગીદાર કેમ નહીં પડ્યો? મન ભગવાન કઈ મતભેદ ચાલ્યો હતી નીકળ્યો, પણ પ્રસંગ તો પડ્યો હશે. કોઈ જાત નહીં પૂરતી એમની છોડીઓ પહેરવાની થઈ ને. તમારે તો તે જમાનામાં 1946 50,000 રૂપિયા ખર્ચ થતો હતો. 1946 સાલમાં તારે મેં કહ્યું, મેં કહું તમે પૈસા લઈ જાઓ. મને કહે છે કે હું પૈસા થોડા વધારે ઉપાડું. મેં ઉપાડ્યો અને તે તમારે બધી છોડીઓ હિયારામ નાખજો. આપણે ભાગીદારીમાં પરિણામજો, ત્રણેય છોડીઓનું ખર્ચ શું કહ્યું?